हेलो चिल्ड्रन, आज आप पार्ट छ मरघी बनो मजा करो टेक्स्ट बुक में पार्ट नंबर छ मरघी बनो अने मजा करो ए पार्ट विषे आप समझीशू। तो हवे अहीं आपने लख्यू छे चालो गाइए गीतड़ू। तो आप गीत गाईशू। एक मजानो माळो एमां चार चकलीओ रहती हती, ओहो हो चकली ची ची ची। पहली चकली ચોખા રાંધે, બીજી દૂધ ઉકાળે, ત્રીજી એમાં સાકર નાખે, ચોથી ખીર બનાવે, ઓહો હો ચકલી ચી ચી ચી। તો આપણે ચકલી વિશે ગીત આપ્યું છે। તો ચકલીમાં એક માળામાં ચાર ચકલીઓ રહેતી હતી। એક ચકલી ચોખા રાંધે, બીજી ચકલી દૂધ ઉકાળે, ત્રીજી ચકલી એમાં ખાંડ નાખે અને ચોથી ચકલી ખીર બનાવે। હવે નીચે ચિત્ર આપ્યું છે, બધી વસ્તુ આપણા ઘરમાં છે અને વચ્ચે લખ્યું છે એની રસોઈ કરવી છે। તો રસોઈ કરવામાં શું જરૂર પડે? પાટલી, વેલણ, તો એની સાથે તમારે જોડવાનું। ઓકે, હવે અહીંયા આપણને કહ્યું છે વાર્તા। વાર્તા કઈ આપી છે? તો જોઈએ, કામ ઘરી મરઘી। તો હવે હું તમને વાર્તા કહીશ, તમે સાંભળજો। એક હતી મરઘી, કોમળી એનું નામ, બોલે કલક કલક કલક, કામ કરે ચકાચક। મરઘી હતી, એનું નામ શું? કોમળી હતું। એને જડ્યો એક ઘઉંનો દાણો, કલક કલક કલક। મરઘી કેવું બોલે છે? કલક કલક કલક। એ ઘઉંનો દાણો વાવશે કોણ? એણે દોસ્તોને પૂછ્યું। અહીંયા મરઘી છે ને, મરઘીના દોસ્તો પણ હોય છે, તો મરઘી દોસ્તોને પૂછે છે કે ઘઉંનો દાણો, ઘઉંના દાણાની વાવણી કોણ કરશે? તો હવે જુઓ, દોસ્તો છે, દોસ્તો કયા કયા છે? તો હું નહીં વાવું, કૂતરાએ કહ્યું, હું નહીં વાવું, બિલાડીએ કહ્યું, હું નહીં વાવું, વાંદરાએ કહ્યું, હું નહીં વાવું, મોરલાએ કહ્યું। હવે બધાએ ના પાડી કે અમે ઘઉં નહીં વાવીએ। કોણ કોણ દોસ્તો? કૂતરા, બિલાડી, વાંદરા અને મોરલા એના દોસ્તો છે, જે તમને ચિત્રમાં દેખાય છે। તો પછી હું તો વાવીશ જ, મરઘીએ કહ્યું, કલક કલક કલક। હવે કોઈ નહીં વાવે તો મરઘી તો વાવશે। મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો, પછી એમાંથી અંકુર ફૂટ્યો, અંકુર વધીને છોડ થયો, છોડ પર લીલા કચ્છ પાંદડા આવ્યા, એ જોવા સૂરજનો તડકો રોજ આવે, છોડ વધીને મોટો થયો, છોડ પર દાણા આવ્યા અને દાણા પાક્યા। હવે એ ઘઉં કોણ, ઘઉં કાપશે કોણ? મરઘીએ પૂછ્યું। હવે વાવ્યું ત્યારે પૂછ્યું તો બધાએ ના પાડી, હવે કાપશે કોણ પૂછે છે? તો જોઈએ, તો બધા શું કે? હું નહીં કાપું, કૂતરાએ કહ્યું, હું નહીં કાપું, બિલાડીએ કહ્યું, હું નહીં કાપું, વાંદરાએ કહ્યું, હું નહીં કાપું, મોરલાએ કહ્યું, તો પછી હું કાપીશ, મરઘીએ કહ્યું, કલક કલક કલક। તો મારવાની, ઘઉંને કાપવાની પણ બધા ના પાડે છે, છેલ્લે મરઘી જ ઘઉં કાપે છે। હવે અહીંયા આપણને શું કહ્યું છે કે હજી આપણને અહીંયા મરઘીએ ઘઉં કાપી લીધા, હવે આ ઘઉં કપાઈ ગયા, તો આમાં એમાંથી દાણા કાઢશે કોણ? મરઘીએ પૂછ્યું। હવે ફરીથી બધાને પૂછે છે, તો બધા શું કહે છે? જો હું નહીં કાઢું, કૂતરાએ કહ્યું, હું નહીં કાઢું, બિલાડીએ કહ્યું, હું નહીં કાઢું, વાંદરાએ કહ્યું, હું નહીં કાઢું, મોરલાએ કહ્યું। હવે દાણા પણ કાઢવા કોઈ તૈયાર નથી, તો હું કાઢું છું, મરઘીએ કહ્યું, કલક કલક કલક। હવે દાણા પણ મરઘી જ કાઢે છે। હવે આ ઘઉં દળાવવા ઘંટીએ કોણ જશે? મરઘીએ પૂછ્યું। તો જુઓ, હું નહીં જાઉં, કૂતરાએ કહ્યું, હું નહીં જાઉં, બિલાડીએ કહ્યું, હું નહીં જાઉં, વાંદરાએ કહ્યું, હું નહીં જાઉં, મોરલાએ કહ્યું। હવે ઘંટીએ દળાવવા જવા માટે પણ બધા ના પાડે છે, તો હું ઘંટીએ જઈશ ને ઘઉં દળાવી લાવીશ, મરઘીએ કહ્યું, કલક કલક કલક। ને પછી મરઘી ઘઉં લઈને ઘંટીએ ગઈ, ઘઉં દળાવ્યા, લોટ લઈને મરઘી પાછી આવી, કલક કલક કલક। હવે આ ઘઉંની રોટલી બનાવશે કોણ? મરઘીએ પૂછ્યું। હવે બધો આખો લોટ જ તૈયાર થઈ ગયો છે, પણ રોટલી બનાવવા કોણ તૈયાર થશે એમ પૂછે છે। હું નહીં બનાવું, કૂતરાએ કહ્યું, હું નહીં બનાવું, બિલાડીએ કહ્યું, હું નહીં બનાવું, વાંદરાએ કહ્યું, હું નહીં બનાવું, મોરલાએ કહ્યું। હવે રોટલી બનાવવાની પણ ના પાડે છે, તો પછી રોટલી હું બનાવીશ એવું મરઘીએ કહ્યું, કલક કલક કલક। મરઘીએ પછી રોટલી વણી, શેકી, ઘીમાં જબોડી અને થાળીમાં પીરસી, સુગંધ આવી, સૌના મોંમાં પાણી પાણી। હવે મરઘીએ બધી મહેનત કરી હે ને, છેલ્લે રોટલી પણ બનાવી, ઘીમાં જબોડી અને થાળીમાં પીરસી, તો સુગંધ આવવા લાગી, તો કૂતરાને, બિલાડીને,
વાંદરા ને મોરલા ને મોઢામાં પાણી આવ્યું, જો અહીંયા ચિત્ર દેખાય છે. હવે મરઘી પૂછે છે, હવે આ રોટલી ખાશે કોણ? મરઘીએ પૂછ્યું. તો બધા શું કહે છે? જો હું ખાઈશ, કૂતરાએ કહ્યું. હું ખાઈશ, બિલાડીએ કહ્યું. હું ખાઈશ, વાંદરાએ કહ્યું. હું ખાઈશ, મોરલાએ કહ્યું. જ્યારે રોટલી તૈયાર થઈ ગઈ તો બધા ખાવા તૈયાર થઈ ગયા. તો હવે મરઘી શું કહે છે? ના ના, રોટલી તો હવે હું જ ખાઈશ, મરઘીએ કહ્યું. સાચી વાત છે ને, જ્યારે મરઘીએ મહેનત કરી છે તો મરઘી જ ખાય ને. કહો, રોટલી કોણે ખાધી હશે? હવે રોટલી કોણે ખાધી હશે? તો મરઘીએ ખાધી હશે, હે ને. હવે નીચે વાતચીત કર્યું છે કે તમારે તમારા મિત્ર સાથે આની ચર્ચા કરવાની. નીચે આપ્યું છે આપણને કે સાચો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો, છોડના પાંદડા લીલા કચ્છ હતા, તો એ પ્રમાણે તમારે લખવાનું. ઓકે, હવે નીચે કોણ શું બોલે છે એ લખવાનું છે, બરાબર. વાર્તાના આધારે વાક્યો વાંચી હા કે ના લખવાનું છે, હે ને. તો આ પ્રમાણે તમારે અહીંયા લખવાનું. હવે અહીંયા કહ્યું છે વાંચો, ઢોલકપુરનો ભીમ. તો હવે આપણે અહીંયા વાંચીશું, ઢોલકપુરનો વળિયો ભીમ, શરણાઈપુરનો શશી, ઢોલ વગાડે ઢમ 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 ને ગીતો ગાતા હસી, ઠુમ્મક ઠુમ્મક ઠુમ ઠુમકા મારી, ભારે કરતા નાચ, તાતા થઈ થઈ થૈયા કરતા, પડી ગઈ છે સાંજ, ભીમભાઈની ભારે કાયા, ભૂખ લાગી કકડીને, બોરડીનું થળ હલાવે બેઉ હાથે પકડીને, બોરા પડતા ટપ ટપ ટપ, શશી વીણતો પટ પટ પટ, નવ નવ બોરના કીધા ભાગ, ખાતા નીકળ્યા ઠળિયા આઠ. હવે અહીંયા જુઓ, ભીમનું ચિત્ર આપ્યું છે, હે ને. ઢોલકપુરનો ભીમ છે, એને તો બહુ ભૂખ લાગી હોય છે, હે ને. એની એનું શરીર ભારે હોય છે, તો એ પ્રમાણે ઝાડ હલાવે છે, તો નીચે બોર પડે છે અને બોર ખાય છે, ત્યાં આઠ જ નવ બોરમાંથી આઠ જ ઠળિયા નીકળે છે. હવે અહીંયા આપણને એક્સરસાઇઝ આપી છે, એ તમારે જાતે કરવાની છે. અહીંયા ઓળખવાનું છે ઢોલક, તો નીચે તમારે ઢોલક લખવાનું છે. અહીંયા થળનું ચિત્ર છે તો થળ લખવાનું છે, બરાબર. હવે જો અહીંયા આપણને ત્રણ વખત આંગળી ફેરવો એટલે કહ્યું છે, ઢ ઢગલાનો ઢ, ઠ ઠળિયાનો ઠ, સ શરણાઈનો સ, થ થળનો થ, કમ, બરાબર. કને માથે મીંડું આપ્યું છે તો કમ, એ પ્રમાણે લખવાનું. અહીંયા તમારે જાતે લખવાનું છે, બરાબર. જો અહીંયા લખેલું છે તમારે જોઈને લખવાનું. હવે જો અહીંયા આપણને ફરીથી ગાવાનું કહ્યું છે તો આપણે ફરીથી ગીત ગાઈશું. બા પેલા બાગમાં દોડી દોડી જાઉં, ના ના છોડવાને પાણી પાઉ પાઉ પાઉ, આંબાની ડાળે ટવકે કોયલડી, કોયલની સાથે ગાઉ ગાઉ ગાઉ, વડલાની ડાળે બાંધ્યો છે હિંચકો, હિંચકે હિંચકા ખાઉ ખાઉ ખાઉ, ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં, હરિયાળા બાગમાં નાચે છે મોરલો, મોરલો બોલે મેં આવું આવું આવું. તો અહીંયા આપણને કેવું સરસ ગીત આપ્યું છે, હે ને. તો તમારે આ ગીતમાંથી નીચેના જો સવાલ જવાબની ચર્ચા કરવાની છે કે બાળકને ક્યાં જવાનું મન થાય છે, તો બાળકને બાગમાં જવાનું મન થાય છે. બાગમાં જઈને બાળક શું શું કરે છે? તો બાગમાં જઈને બાળક છોડવાને પાણી પાસે, હિંચકા ખાશે, ગીતો ગાશે, હે ને. કોયલડી ક્યાં ટવકે છે? તો કોયલડી ડાળે ટવકે છે. કવિતામાં આંબાના ઝાડના નામ કહો, તો આંબો, નેવડ, વડલા ડાળે શું બાંધ્યું છે? તો હિંચકો. તો આ પ્રમાણે તમારે એક્સરસાઇઝ લખવાની. ઓકે, હવે જો અહીંયા પણ કહ્યું છે કે જોડો, તો અહીંયા જોડકા જોડ્યા છે. હરિયાળો બાગ તો મોરલો, વડલાની ડાળ તો હિંચકો, ફૂલડા તો પતંગિયા બેસે ને ફૂલડા ઉપર, આંબાની ડાળ તો કોયલડી, બરાબર. એ પ્રમાણે અહીંયા પણ એક્સરસાઇઝ આપી છે, એ તમારે કરવાની, બરાબર. હવે અહીંયા આપણને કહ્યું છે કે શું કહ્યું છે અહીંયા આપણને કે ચાલો હસીએ, ચાલો ગાઈએ ગીતડું. તો આગળ આપણે ગીત ગાય એક મજાનો માળો, હે ને. હવે નીચે લખ્યું છે, હસો ચલો, મોટો ભાઈ મેં તને ઉધરસની ગોળી આપી હતી ને? નાનો ભાઈ કહે છે, હા મોટા ભાઈ. તો મોટો ભાઈ, તે તો તું રોજ લે છે ને? નાનો ભાઈ, મોટા ભાઈ, હા મેં તે એક વાર ખાધી. મોટા ભાઈ, પછી? નાનો ભાઈ કહે છે, મને થયું કે આવી ગોળી ખાવા કરતાં ઉધરસ ખાવી સારી. ગોળી ખાવાનો કંટાળો હોય છે એટલે કે એના કરતાં હું ઉધરસ ખાઈ લઉં. તો મેં તમને પાઠ 6 સમજાવ્યો,
બરાબર, તો એ પ્રમાણે તમારે ટેક્સ્ટબુકમાંથી વાર્તા સમજવાની છે, હે ને? ગીત પણ ગવડાયું મેં, બરાબર. ઓકે, બાય ચિલ્ડ્રન, બાય.